રાજ્યમાં ધાર્મિક ભેદભાવ અંગે કરાયેલી અરજી અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. અરજદારની રજૂઆત ગેરવ્યાજબી હોવાનું ટાંકી હાઈકોર્ટે અરજી ફગાવી. જાહેર રીતની અરજીને પાયાવિહોણી ગણી હાઈકોર્ટે ફગાવી. સાથે કોર્ટે અરજદારને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. કોર્ટે અગાઉ પણ અરજદારને આવી ધાર્મિક ભેદભાવ અંગેની અરજી ન કરવા માટે સૂચન કર્યું હતું. છતાં આવી અરજી થતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી. મહત્વનું છે કે રાજ્ય સરકાર એક જ ધર્મના લોકોને પ્રાધાન્ય આપતી હોવાની ફરિયાદ સાથે એક અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં સરકાર એક જ ધર્મના લોકોને પ્રાધાન્ય આપતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તંત્ર માત્ર સ્મશાન ગૃહ માટે ફંડ અને જગ્યાની ફાળવણી કરતી હોવાના રજૂઆત કરવામાં આવી, જ્યારે કબ્રસ્તાન કે અન્ય દફનવિધિ માટે ફંડ કે જમીનની ફાળવણી ન થતી હોવાના પણ આરોપ હતા. અરજદારનું કહેવું હતું કે લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ કોઈ એક ધર્મ, સંપ્રદાય કે સમૂહ માટે કહી શકાય નહીં.